नमस्कार मित्रों, धोरण 5 पाठ 6 नर्मदा मैया विषे जोईशुं। नमामि देवी नर्मदे नमः। पाठ रमण सोनीए लखेल छे। आ पाठनो प्रकार प्रवास वर्णन छे। लेखक लोकमाता नर्मदानो सरळ भाषा मां सरस परिचय करावे छे। नर्मदा मैया खरातमां गुजरातनी लोकमाता अने जीवादोरी छे। आ वात लेखक આપણને પોતે પ્રવાસ માણતા હોઈએ એવી રસાળ શૈલીમાં રજૂ કરી છે। ચાલો ત્યારે આજે એક નવી જાતનો પ્રવાસ કરીશું। મુસાફરી કેટલી લાંબી ખબર છે? 1312 કિલોમીટર જેટલી। તમને થશે અરે કેટલી લાંબી, ક્યારે પૂરી થાય ને કેવા થાકી જવાય, પણ આપણે પંખીની પાંખે ને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું। નહીં થાક લાગે, નહીં ખોટો સમય જાય ને મજા એટલી જ આવશે। મનને તૈયાર રાખજો, આપણે છેક દૂર પહોંચી જઈએ છીએ। ગુજરાતની પૂર્વ બાજુએ શરૂ થાય છે મધ્યપ્રદેશ। આપણે જઈશું મધ્યપ્રદેશમાં છેક પૂર્વ તરફ। ત્યાં મૈકલ નામનો પર્વત છે, એની તળેટીમાં એક વિશાળ સરોવર છે, એનું નામ છે અમરકંટક। ત્યાંથી નીકળે છે આપણી નર્મદા મૈયા। આકાશમાં ઊંચે ને ઊંચે જઈએ તો ભારતના બે આડા ભાગ પાડતી એક ચળકતી સરકતી રેખા દેખાય, એ જ નર્મદા। ઉપરનો ભાગ ઉત્તર ભારત અને નીચેનો ભાગ દક્ષિણ ભારત। વળી કંઈ કેટલાય કિલોમીટર સુધી તો નર્મદાની બંને બાજુએ બે બાજુએ ઊંચા પર્વતો, ઉત્તરમાં વિંધ્યચળ અને દક્ષિણમાં સાતપુડા ને વચ્ચે વહે છે ધસમસતી ઉછળતી કૂદતી નર્મદા। તમને ખબર છે નર્મદાનો અર્થ જે આપણને આનંદ એટલે નર્મ આપે તે નર્મદા, એના કિનારા પરની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકેવી છે। ઠેર ઠેર સુંદર વૃક્ષો સાથે સાથે ચાલ્યા આવતા ઊંચા નીચા પહાડો, ક્યાંક લીલોતરીવાળા સુંદર ખુલ્લા મેદાનો, નર્મદા ક્યાંક એકદમ શાંત, ક્યાંક દોડતી કૂદતી, એટલે તેને રેવા કહેવામાં આવે છે। નર્મદાજીનું બીજું નામ રેવા છે, કેમ કે સાંકળા પટ આગળ તે ઉછળતા કૂદતા આવે છે, તેથી તેને રેવા કહેવામાં આવે છે। રેવા એટલે કૂદનારી, ક્યાંક એ ધોધ બની જાય ને ક્યાંક પોળા પટ્ટે ધીર ગંભીર વહે છે। આવી સરસ નદી આપણા ઋષિમુનિઓ તો સુંદર કિનારે યાત્રા કરી એના વખાણ કરતા થાકતા જ નથી। તમે તમારા દાદા દાદીને આ સ્રોત ગાતા સાંભળ્યા હશે, ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે। લ્યો, આમ વાત કરતાં કરતાં આપણે જબલપુર પાસે ભેડાઘાટે આવી પહોંચ્યા। સુંદર જગા છે, આરસપાનના ઘેરા પીળા ખડકો વચ્ચે શાંત વહેતો પ્રવાહ, ચાંદની રાત્રે નૌકા વિહાર કરવાની એવી તો મજા આવે ને। આ જુઓ પર્વતો કેટલા નજીક આવી ગયા છે, જાણે જાતે વાતે વળી ગયા હોય। આ જગ્યાને બંદર કૂદ કહે છે, આ પર્વત પરથી સામેના પર્વત પર ને ત્યાંથી વળી પાછા આ પર્વત પર વાંદરા કૂદાકૂદ કર્યા કરે છે, વચ્ચે નદી માતા જોયા કરે છે, વાંદરા કૂદ કહેવામાં આવે છે। જૂના સમયમાં શૂરવીર સૈનિકો પોતાના ઘોડા અહીંથી કૂદાવી જતા ને ત્યાં જુઓ 108 પગથિયાવાળું 64 જોગણીમાંનું ગૌરીશંકર મંદિર છે। આ નર્મદા મૈયાના કિનારે મંદિરો કેટલા બધા ઠેર ઠેર ઠેર। હવે થોડા આગળ જઈશું ને, નદીની સાથે પૂર્વ પશ્ચિમ તરફ મુશળધારથી પણ વધારે વરસાદ પડે છે, તેને શું કહે છે? ધુવાધાર વરસાદ। ધુવા એટલે ધુમાડો અને ધાર એટલે પાણીની ધારા। આ ધુવાધાર નામની જગ્યાએ નર્મદા ધોધની જેમ પડે છે, ઊંચા પર્વત પરથી નીચી મોટી શિલાઓ પર પડે છે, આથી ફીણ ભરેલા સફેદ પાણી ઉછળે છે ને એની આસપાસ એટલા બધા ઝીણા ઝીણા બિંદુઓ ઉડે છે, જાણે ધુમાડો જોઈ લો, કેટલું સુંદર દ્રશ્ય। તડકો હોય તો મેઘધનુષ્ય દેખાય ને પાણી પડવાનો અવાજ તો સિંહની ગર્જના જેવો, આજુબાજુ ખુલ્લા પ્રદેશ, આગળ જતા પ્રવાહ
સહેજ ધીમો પડે. આ પથ્થર શંખજીરુના સફેદ સુંવાળા છે. થાય છે થોડા વીણી લઈએ, હવે થોડી ઝડપ કરીશું ને. ઇટારસી હોશંગાબાદ આગળ નર્મદા કિનારે ત્રાંસા અણીદાર પથ્થરો છે, ધ્યાન રાખીને પગ મૂકવો પડે. પણ આપણે તો પંખીની પાંખે બરાબર ઝડપથી આગળ ચાલીએ. વાહ, હવે ગુજરાતમાં પ્રવેશી ગયા. ઘણે સુધી તો નર્મદા મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદે ચાલે છે ને પછી ગુજરાતમાં પ્રવેશે છે. કેવડિયા નજીક ગોરા ગામે સુણ પાણેશ્વર મહાદેવના મંદિરને પ્રણામ કરી આગળ ચાલીએ. પેલું દેખાય ભરૂચ જિલ્લાનું નવા ગામ, અને આ જુઓ નીચે દેખાય છે વિશ્વની આઠમી અજાયબીઓ જેવો સરદાર સરોવર બંધ. આ જળરાશિથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરસ છીપાશે, જમીનના સિંચાઈનો લાભ મળશે. વિશ્વની સૌથી મોટી કોંક્રિટી અસ્તરવાળી નર્મદાની મુખ્ય નહેર નર્મદાના જળ ઠેઠ રાજસ્થાન સુધી પહોંચાડવામાં આવશે. મનુષ્યએ કેવો ભગીરથ પ્રયાસ કર્યો. નમામિ દેવી નર્મદે. જુઓ તો નર્મદા અહીં બેટ બનાવી દીધો છે. બે બાજુ નર્મદા, વચ્ચે કબીર વડ. અહીં નર્મદા મૈયા શાંત છે. વર્ષોથી વડવ્ય ફેલાવીને વડ અહીં આગળ વડ દાદા બની ગયા છે. જાણે વડનું નાનું સરખું વન જોઈ લો. કવિ નર્મદે વળી ગાયેલું, ભૂરો ભાંસો ઝાંખો દૂરથી ધુમ્મસે પહાડ સરખો. ધુમ્મસમાં ભૂરો ને ઝાંખો પહાડ જેવું દેખાય છે. થાય છે કે અહીં રમવા રોકાઈ જઈએ. પણ વડદાદા આગળ શાંત અને આજ્ઞાંકિત નર્મદા મૈયા આપણને લાડથી જાણે કહે છે, બહુ સમય થઈ ગયો છે, સ્નાન કરીને આગળ વધો. પણ જોજો હો, જળે જીવન છે. આ આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે, ખરું ને? તો આપણે ચાલીએ બેટને સામે છેડે. ઉપર શુક્લતીર્થ, આગળ કુદરતનું એક બીજું સુંદર તીર્થ. અહીંથી આગળ ભરૂચ નજીક હવે નર્મદા સાગરને મળશે. દરેક નદી છેવટે સાગરને જ મળે છે. કેટલું બધું કૂદતી દોડતી નર્મદા અહીં ધીમી પડી છે, પણ નર્મદા તે નર્મદા, બીજી નદીઓ જેટલી ધીમો તો પ્રવાસાનો જ. સાગરમાં સુધી પોતાનો ચીલો ધસી આવે છે ને પછી તેમાં પડી જાય છે. આવા નર્મદા આપણી લોકમાતા છે, ગુજરાતની મોટી અને સુંદર નદી છે, આપણી આશા છે, જીવાદોરી છે. તમને થાય કે આપણે મોટા થઈશું ત્યારે સગી આંખે થનગનતા પગે પોતાની જાતે નર્મદાનો પ્રવાસ કરીશું.